મેં ફોર્સિસમાં ટ્રેનિંગ આપી છે, પણ નવસારી પોલીસમાં જેટલી બી ફિમેલ્સ છે, આઈ થિંક દે આર ડુઈંગ વેરી ગુડ. ક્રાઉમાગા ટ્રેનિંગ છે. ક્રાઉમાગા એક ઇઝરાયલી મિલિટરી ડિફેન્સિવ આર્ટ છે. આપણે બધાને જ ખબર છે કે ઇઝરાયલની આર્મી, ઇઝરાયલના ફોર્સિસ બહુ સ્ટ્રોંગ હોય, એનું સીધું કારણ છે એ લોકોની આ ટ્રેનિંગ. અને અમારું જે ફેડરેશન છે, નેશનલ ક્રાઉમાગા ફેડરેશન ઇન્ડિયા, જેનું અમારું અફિલિએશન છે ઇઝરાયલી ટેકનિકલ સ્કૂલ સાથે, અને આ ટ્રેનિંગ એટલી બધી લીથલ થાય છે, એટલી બધી બ્રુટલ થાય છે કે આ આઈડિયલી શીખવાય ખાલી ફોર્સિસ ને જ, આ સિવિલિયન્સને ના શીખવાય. અમે એનું 10% કે 15% ભાગ શીખવીએ છીએ, પણ ખાલી મહિલાઓને જ્યારે સ્વરક્ષા તાલીમ એ લોકોને આપીએ છીએ ત્યારે. પણ એનું ફૂલ 100% જેટલી બી અમને તાલીમ અમે લીધી છે, મેં લીધી છે, મારા સિનિયર છે હાંસી મેહુલ વોરા, અમે જે ટ્રેનિંગ લીધી છે એનું 100% અમે જે ડાઉનલોડ કરીએ છીએ અમારા સ્ટુડન્ટ્સની, સ્ટુડન્ટ્સ છે બધા અમારા ફોર્સિસ, BSF ફોર્સિસમાં અમે ટ્રેનિંગ આપીએ છીએ, પોલીસ ફોર્સિસમાં ટ્રેનિંગ આપીએ છીએ, કારણ કે એ લોકોને આની વધારે જરૂર છે અને એ લોકો અપ્લાય કરી શકશે અને રિસ્પોન્સિબલી. સિવિલિયન્સને જો અમે શીખવી કાઢીએ આ ચીજ, તો એનો મિસયુઝ થવાના 100% ચાન્સીસ છે, એટલા માટે અમે આ ચીજ સિવિલિયન્સને શીખવતા જ નથી. આખા વિશ્વમાં ઇઝરાયલ આર્મી ખૂબ જ વખણાય છે. ઇઝરાયલ આર્મી તેમના કઠણ અને મજબૂત નેતૃત્વ માટે જાણીતું છે. ઇઝરાયલ આર્મીમાં ચાલતી આ જ થોડાક પ્રકારની ટ્રેનિંગ હવે નવસારી પોલીસને પણ આપવામાં આવી રહી છે. રેન્જ IG રાજકુમાર પાંડિયન તથા નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા નવસારી જિલ્લાના પોલીસ કર્મીઓ માટે કાઉમાગા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાઉમાગાની ટ્રેનિંગ વિસ્પી ખરાડી અને તેમની ટીમ આપી રહી છે. કાઉમાગા ટ્રેનિંગ ખૂબ જ કઠિન અને સૂઝબૂઝવાળી હોય છે તથા આ ટ્રેનિંગનો ઉપયોગ જ્યારે મોટી આપત્તિ તથા મોબ અટેક અને સેલ્ફ ડિફેન્સ જેવી પરિસ્થિતિઓમાં જ કરવામાં આવે છે. આ ટ્રેનિંગ વિસ્પી ખરાડી અને મેહુલ વોરાની ટીમ દ્વારા માત્ર ને માત્ર આર્મી તથા પોલીસના સ્પેશિયલ બેન્ચને જ કરાવવામાં આવે છે, કારણ કે આ ટ્રેનિંગ દ્વારા ઘણી બધી એવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે જેનો દુરુપયોગ થતાં માણસને ઘણી મોટી હાનિ પહોંચી શકી છે તથા સામાન્ય માણસ આ બધી ટેકનિકનો ઉપયોગ કરી કોઈ ક્રાઇમ પણ કરી શકે છે. જેથી આ ટ્રેનિંગ માત્ર ને માત્ર પોલીસ તથા આર્મીના જવાનોને ઘટનાને નિયંત્રણ રાખવા માટે આપવામાં આવી રહી છે. આ ઇનિશિયેટિવ લીધું છે જે રેન્જ IG છે રાજકુમાર પાંડ્યન સર, અને એમને આ ઇનિશિયેટિવ લીધું કે એમના જેટલા બી 5 જિલ્લા છે એમના બધી જ જિલ્લાઓમાં 50 થી 60 કર્મચારીઓને અને ખાસ કરીને જે જવાનો છે એ લોકોના પોલીસ કેડેટ્સ, એમાં મેલ ફિમેલ બેઉ મળીને એક આખો બેચ તૈયાર કરવામાં આવે જે બધા જિલ્લામાં ટ્રેન્ડ થાય અને સૌથી પહેલું જિલ્લો જે એમને એમને પોઈન્ટ આઉટ કર્યો અને એમના બી ખાસ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે SP ઉપાધ્યાય સરે નવસારીથી, અને એમના લીધે આ ટ્રેનિંગ આજે શરૂ થઈ ગઈ છે. ઓલરેડી આઈ થિંક 3 વીક થઈ ગયા છે અને ફૂલ હાજરીમાં અટેન્ડન્સ પણ આવે છે. દે આર ડુઈંગ વેરી ગુડ. સ્પેશિયલ એટલા માટે છે કારણ કે આજે આપણે બધાને જ ખબર છે કે આપણી પોલીસ ફોર્સની જેટલા બી ઉમેદવારો છે, જેટલા પણ ઓફિસર્સ છે, જેટલા બી કર્મચારીઓ છે, એ ઓવરઓલ એ ટાઉનના કે એ જિલ્લાના સિટીઝન્સની સામે બહુ ઓછા છે. એટલે બહુ અગત્યનું છે કે એ લોકોની પોતાની ટ્રેનિંગ બહુ સુપર્બ થાય. એ લોકોની જે અવારનવાર ટ્રેનિંગ થાય છે એ હું સમજું છું, બધા વર્કશોપ્સ થાય છે એ લોકોના, પણ એ નોર્મલ આઈ વુડ સે કે ઇટ ઇઝ નોટ ક્રાઉમાગા. ક્રાઉમાગા ઇઝ ડિફરન્ટ. અને જે આપણે કહીએ કે માર્શલ આર્ટ્સ, માર્શલ આર્ટ્સ એટલે એનીથિંગ ટુ ડુ વિથ મિલિટરી, અને એનું સિમ્પલ માર્શલ આર્ટ એટલે કરાટે, માર્શલ આર્ટ એટલે આ કિકબોક્સિંગ, નો એવું નથી. માર્શલ આર્ટ એટલે એનીથિંગ ટુ ડુ વિથ મિલિટરી, અને જ્યારે મિલિટરી કે ફોર્સિસની વાત આવે ત્યારે એ લોકોને સુપરલેટિવ ટ્રેનિંગ આપવી જ જોઈએ અને એ લોકોને એનો આભાસ થવો જોઈએ કે આ ટ્રેનિંગના લીધે
એ લોકો 1-to-1 તો અલગ જ વાત છે, આરામથી એ લોકો કંટ્રોલ કરી શકે, પણ 1-against-10 1-against-20 જ્યારે મોબ કંટ્રોલ કરવામાં આવે, જ્યારે એમને ટોળું એમના પર અટેક થાય કે ટોળાને કંટ્રોલ કરવાની સિચ્યુએશન આવે ત્યારે શું કરવું, એ આ ટ્રેનિંગ એમને શીખવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી બ્રુસલીએ કહ્યું હતું કે માર્શલ આર્ટ્સ એટલે શું, કે ઇટ ઇઝ ધ આર્ટ ઓફ ફાઇટિંગ વિધાઉટ ફાઇટિંગ. જ્યારે તમારી ટ્રેનિંગ એટલી બધી સુપરલેટિવ થાય, જ્યારે તમે સમજો છો પોતાની એબિલિટીઝ પર કે હું શું કરી શકું છું સામે વહેલા વ્યક્તિ પર, ત્યારે તમે અટેક કરવાનું બંધ કરી દેશો. દેટ મીન્સ કે તમે જાણો છો કે સામે વહેલાને હું અટેક કરીશ તો એની હાલત શું થશે. તો જો આપણી ફોર્સીસની આ ટ્રેનિંગ થઈ જાય તો એ લોકો ઇઝીલી કોન્ફિડન્ટલી કંટ્રોલ કરવાનું ચાલુ કરશે પબ્લિકને, અને એ જ આપણે જોઈએ છે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આઈ ડોન્ટ નો, એટલે જે મારું ફેડરેશન છે, મારું મેહુલ સરનું, અમે એ પબ્લિસિટી કહો કે ન્યૂઝ આર્ટિકલ્સ કહો એમાં વધારે માનતા નથી. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કે જેમ મેં કહ્યું કે આ ટ્રેનિંગ અમે સિવિલિયન્સ માટે નથી જ કરાવતા. આઈ થિંક તમારા માધ્યમથી જેટલા બી યંગસ્ટર્સ આને જોશે, પ્લીઝ ડોન્ટ ગો એન્ડ સી યુટ્યુબ્સ ફોર ટ્રેનિંગ ઓલ ધીસ થિંગ્સ. કારણ કે જે પણ આવી ટ્રેનિંગના યુટ્યુબ ચેનલ્સ પર મૂકવામાં આવે ટેકનિક્સ કેવું, એ એકચ્યુઅલ ટેકનિક્સ નથી હોતી. અને જો સારો સર હોય, સારો ઇન્સ્ટ્રક્ટર હોય, કોઈ પણ દિવસ આવી ટ્રેનિંગના સોશિયલ મીડિયા પર એ ટેકનિક્સના વિડીયોઝ મૂકશે પણ નહીં. કારણ કે એ રિસ્પોન્સિબલ હોય છે અને એને જાણે છે કે હું આવા કંઈ બી વિડીયો મૂકીશ તો આનો મિસયુઝ શું થઈ શકે. એટલે દેટ ઇઝ ફર્સ્ટ અમારો જે અમારો પર્પઝ છે કે અમારી આર્ટ ની જે રિસ્પેક્ટ અમે કરીએ છીએ અને રિસ્પેક્ટને વધારે જાળવવા માટે અમે એને બહુ જ ડાઉન ટુ અર્થ રાખીને અમે લોકો ટ્રેનિંગ આપીએ છીએ ખાલી ફોર્સીસને. મેં જેમ કહ્યું કે આનો 10-15% આ ટ્રેનિંગનું અમે ભાગ સેલ્ફ ડિફેન્સ માટે યુઝ કરીએ છીએ. સો મહિલા સુરક્ષા તાલીમ, અગેન હું બહુ પ્રાઉડલી કહી શકું છું કે સુરતમાં જ્યારે વર્ષો પહેલાં સૌથી પહેલો જે સુરક્ષા સેતુમાં જે સેલ્ફ ડિફેન્સ બેચ ચાલુ થયો હતો એ મેં ચાલુ કર્યો હતો તાલીમ કેન્દ્રમાં, અને ત્યારથી સુરક્ષા તાલીમ અમારું ફૂલ ફ્લેજ ચાલુ છે, ત્યારથી રેગ્યુલર ચાલુ છે, પેન ઇન્ડિયા ચાલુ છે. અને ક્યારેય બી અમે લોકોએ એનું સોશિયલ મીડિયા પર ફૂટેજ મૂક્યું નથી, ક્યારે બી અમે લોકોએ પ્રેસ આઉટ કે એવું કંઈક કર્યું નથી. એનું સીધું એ છે, તારણ છે કે અમે આની પબ્લિસિટી માટે નથી કરતા. અમે ટ્રેનિંગ લીધી છે અને કોઈના સેલ્ફ ડિફેન્સ માટે કે સુરક્ષા તાલીમ માટે જો ટ્રેનિંગ આપવાની હોય તો એને હું પબ્લિસિટી માટે યુઝ નહીં કરીશ. સો એ તો બહુ સિમ્પલ છે કે એનું કહેવત એવી થઈ ગઈ કે જેને કંઈ નથી આવડતું એ લોકો વધારે પબ્લિસિટી માટે પોતાને આ ટ્રેનિંગ બતાવે છે કે ભાઈ હું સુરક્ષા તાલીમ આપું છું, પણ જો એકચ્યુઅલ તમે મોટિવથી સુરક્ષા તાલીમ આપશો તો એ પબ્લિસિટી માટે નથી હોતું, તમે કોઈની જાન બચાવવા માટે કરો છો. તમારા સવાલના બે ભાગમાં હું ડિવાઈડ કરીશ. એક કે જે હમણાં લેટેસ્ટ બનાવ બન્યો સુરતમાં પણ, હા, એમાં જે ક્રાઇમ સીન થયો એનું મેજર રીઝન થયું કે એ યુટ્યુબને બધેથી સર્ચ કરીને ક્રાઇમ શીખ્યો કે ક્યાંથી હથિયાર લેવા, કેવી રીતે કઈ નસ કાપવી, એને બધું જ ખબર હતું. એ વોઝ, એ હું એમ કહીશ કે ટ્રેન્ડ નહીં હતો, પણ એને બધી જ ખબર હતી કે શું કરવું જોઈએ કે આરામથી એ કામ કરી શકે. અને એને એની પાસે પ્લાન એ પ્લાન બી પણ રેડી હતો કે એક પ્લાન ફેલ જાય તો સેકન્ડ પ્લાનમાં શું કરવું. સો હી વોઝ એ ત્યાં સુધી મન મક્કમ કરીને એને જે ઘટના ઘડી હતી તે વખતે. પણ ઓલ સેડ એન્ડ ડન, ક્રાઇમ કોઈ દિવસ લાંબુ ટકતું નથી, પકડાય તો જાય જ. પણ પ્રોબ્લેમ એવો છે કે આ પ્રોબ્લેમ હું કહીશ કે મીડિયા કે આ જે ચેનલ્સ, તમે પોતે મીડિયામાંથી છો, પણ હું કહીશ કે જેમ અમે એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે અમારી આ ટ્રેનિંગ બંધ ડબ્બામાં રાખવાની કોશિશ કરીએ છીએ, ખાલી સિવિલિયન્સ નથી શીખવતા અને ફોર્સિસ શીખવે છે, તો મીડિયાએ પણ એક હદ સુધી આ ટ્રેનિંગને કે આવા ક્રાઇમ સીન્સને બતાવવા નહીં જોઈએ. કારણ કે એ એક તો મોટિવેટ કરે છે, સેકન્ડ એ લોકોને આઈડિયાઝ મળે છે કે આવું થઈ શકે. સો એ મારે રિક્વેસ્ટ છે કે એ જો મીડિયા થોડું કંટ્રોલ કરી શકે તો આ સેલ્ફ ડિફેન્સની તાલીમ છોકરીઓ માટે બહુ સારી થઈ શકે ઓવરઓલ.
દેટ ઇઝ વન. સેકન્ડ, ક્રાઇમ સીન્સ કોઈ દિવસ પૂછીને આવતા નથી, જે બી સીન્સ નહીં કહીશ પણ જે ઘટના બને છે તે. અને માર્શલ આર્ટ્સનું એક બેઝિક પ્રિન્સિપલ છે બી રિસોર્સફુલ. તમને કંઈ પણ મળે તમે એને વેપનમાં યુઝ કરી દો, એને કહેવાય બીંગ રિસોર્સફુલ. સો કોઈ હાથ પકડે તો છોડાવવું, કોઈ ચોટલી પકડે તો છોડાવવું. મારા ખ્યાલે આવી જે ક્રાઇમ કરવાના મંતવ્યથી આવે છે એ કોઈ દિવસ આવું હાથ પકડતો નથી કે ચોટલી પકડતો નથી. એ સીધું કંઈ ને કંઈ મેઇન પાર્ટ્સ પર અટેક કરે છે, ગરું દબાવવાને ટ્રાય કરે છે કે ચપ્પુ લઈને આવશે કે એવું બધું. આ હાથ પકડવાને આ બધું, આ તો કોણ રસ્તામાં તમારો કોણ હાથ પકડવા આવશે આવી રીતે? તમે ફ્રેન્ડ સર્કલમાં હો તો વાત જુદી છે, બાકી ક્રાઇમ આવા થતા નથી કોઈ દિવસ. ઘણા બધા સેલ્ફ ડિફેન્સમાં બતાવે છે એસિડ અટેક્સ ને બધું. બહુ સિમ્પલ કહું, સો વી ટ્રેન BSF ફોર્સિસ ઇન ટુ આર્મ્ડ એન્ડ અનઆર્મ્ડ કોમ્બેટ. સો વેન આઈ સે આર્મ્ડ કોમ્બેટ, એનો મતલબ એ નથી કે હું ફાયર આર્મ્સથી હું એ લોકોને કોમ્બેટ શીખવું છું. ઘણા બધા આર્મ્સ એવા હોય જે ફાયર આર્મ્સ નથી હોતા, તેની સામે ડિફેન્સ કેમ કરું, સામે અટેક કેમ કરું એ શીખવીએ છીએ. બહુ સિમ્પલ છે, મારી સામે કોઈ બંદૂક લઈને આવે તો મારી પાસે કોઈ ડિફેન્સ નથી, એ તો મારી જ દેશે. અને કોઈ ગન પોઈન્ટ અહીંયા મૂકીને મને કોઈ કંઈ કહેવાનું નથી, જે કરવાનું હશે દૂરથી જ કરશે, અહીંયા સુધી આવવાની જરૂર નથી. સો આ બધા હાઇપોથેટિકલ સિચ્યુએશન્સ બતાવીને ડિફેન્સ શીખવે છે કે ડિફેન્સ શીખવવામાં આવે. કે ઘણા બધા, ઇનફેક્ટ હું સેલ્ફ ડિફેન્સ કરાવવા જાઉં કોલેજ સ્કૂલ્સમાં, ત્યારે મને છોકરીઓ પણ કહે અમારે અમારા કનપટ્ટી પર જે બંદૂક મૂકવામાં આવે તો શું કરવાનું. પણ એવું કરે કોણ? જે અહીંયા સુધી બંદૂક લાવવાની કોશિશ કરશે તે મારશે નહીં, અને જે બંદૂક લઈને આવશે તે અહીંયા સુધી લાવશે નહીં, મારી જ દેશે. યસ. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ સ્વરક્ષા તાલીમની જ્યારે વાત કરું તો પહેલાં તો સિચ્યુએશનને અવોઇડ જ કરો. આ સિચ્યુએશન આટલી બધી ગ્રીમ્સ કેમ થઈ જાય કે એ હદે એ વ્યક્તિ આવી જાય કે હું મારી જ નાખું કોઈને, તો પહેલાં તો એ સિચ્યુએશનને દબાવી જ દો, એવું થવું નહીં જોઈએ. અને એના માટે એક તમારા માધ્યમથી પેરેન્ટ્સોને કહીશ કે પ્લીઝ તમારા બચ્ચાઓ સાથે ફ્રેન્ડલી થઈ જાઓ. તમારા બચ્ચાઓ કોની સાથે ફરે છે, તે લોકોનો ફ્રેન્ડ સર્કલ કોણ છે એ તમને ખબર હોવી જોઈએ. અને જેટલા બી યંગ જનરેશનના બચ્ચાઓ છે એ લોકોને કહીશ કે તમારા પેરેન્ટ્સોને તમારા દરેક ફ્રેન્ડની ઇન્ફોર્મેશન આપો. પેરેન્ટ્સોને ખબર હોવી જ જોઈએ કે તમારા ફિમેલ ફ્રેન્ડ ને મેલ ફ્રેન્ડ્સ કોણ છે. સો એટલીસ્ટ કંઈ થાય તો તમારે બેકઅપ માટે પેરેન્ટ્સ હોય, સો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને આઈ થિંક એ લોકોની એડવાન્સ ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે લાસ્ટ વીક સન્ડેથી. સો હજુ એડવાન્સ ટ્રેનિંગ ચાલુ થઈને આ થર્ડ ડે છે, ત્રીજો દિવસ છે, અને એ લોકોને ઓલરેડી આઈડિયા આવી ગયો કે આ ટ્રેનિંગ શું કરી શકે છે, એ લોકોને કેમ જરૂરી છે. અને યસ, હવે આ એડવાન્સ ટ્રેનિંગ છે એટલે થોડી એ લોકોની હાર્ટ પણ થશે, થોડી ટફ થશે, અને દે આર ઓલ ડુઈંગ વેરી ગુડ. સો આઈ એમ વેરી હેપી, સ્પેશિયલી હું ફિમેલ બેચ જેટલો બી છે એટલા માટે હું કહીશ કે મેં ફોર્સિસમાં ટ્રેનિંગ આપી છે, પણ નવસારી પોલીસમાં જેટલી બી ફિમેલ્સ છે આઈ થિંક દે આર ડુઈંગ વેરી ગુડ.